નમસ્કાર મિત્રો, હું બોટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, ઘણા મિત્રોની કોમેન્ટ છે મારી યુટ્યુબની ચેનલ ઉપર કે જે આપણને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એકમ કસોટીની જે આપણને PDF મોકલે છે, આ એકમ કસોટીની PDFને સીધી જ વર્ડમાં કન્વર્ટ કરી શકાય? આપણે જુદા જુદા સોર્સ દ્વારા એને વર્ડમાં કન્વર્ટ કરીએ છીએ મિત્રો, તો ટેક્સ જે છે એ બધા અવ્યવસ્થિત થઈ જાય છે અને ઘણી વખત એવું થાય કે કેટલાક ટેક્સ જે છે એ મિસિંગ થઈ જતા હોય છે. ટૂંકમાં જે વર્ડ ફાઇલને આપણે મેળવીએ છીએ PDFમાંથી, તો એ અવ્યવસ્થિત હોય છે અને એનું ઘણું લાંબુ એડિટિંગ કરીએ તો પણ પછી પ્રશ્નનો ઉકેલ મળતો નથી. તો આ વિડીયોમાં હું તમને ટ્રીક શીખવાડવાનો છું કે એકમ કસોટીની જે ગુજરાતીમાં PDF આપણને મળે છે એને વર્ડમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય, અને આ જે વર્ડમાં આપણે એને કન્વર્ટ કરી શકીએ તો આપણે એકમ કસોટીનું સરસ મજાનું વર્ડ ફોર્મેટમાં ફોર્મેટિંગ કરીને સરસ મજાનું યુનિટ ટેસ્ટનું પેપર તૈયાર કરી શકીએ અને ઓછા પેજમાં પણ પછી આ પેપર આપણે બનાવી શકીએ અને વિદ્યાર્થીઓને વાંચવામાં પણ સરળતા રહે. તો ચાલો મિત્રો શીખીએ કે એકમ કસોટીની જે ગુજરાતીમાં PDF હોય છે એને વર્ડમાં કન્વર્ટ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં આ માટે મારે જોઈશે એકમ કસોટીની એક પ્રશ્ન બેંક. મેં નમૂનારૂપ પ્રશ્ન બેંક લીધી છે અને જૂની લીધી છે, અને એ એકમ કસોટીની પ્રશ્ન બેંકને મેં આ લાલ રંગના ફોલ્ડરમાં મૂકી દીધી છે. અહીં લખ્યું છે એકમ કસોટી પ્રશ્ન બેંક. ચાલો આની પર ડબલ ક્લિક કરું છું અને હું તમને અહીં આગળ PDF ફોર્મેટમાં મારી પાસે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે અને એને હું ઓપન કરીને તમને બતાવી દઉં. મિત્રો, આ જે છે એ જુલાઈ 2022ની પ્રશ્ન બેંક છે, એટલે મેં નમૂનારૂપ જૂની પ્રશ્ન બેંક લીધી છે અને આનો હેતુ જે છે ફક્ત એકમ કસોટીનું તમે જે પ્રશ્નપત્ર છે કમ્પ્યુટરાઇઝ ખૂબ સરળતાથી કાઢી શકો એટલો જ છે. તો અહીંયા આગળ આ જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે એ ગુજરાતીમાં છે, વિષય સામાજિક વિજ્ઞાન છે અને એના જે પેજ જે છે એ કુલ 5 પેજ છે. તમે જોઈ શકો છો આના કુલ પેજ જે છે એ 5 પેજ છે. તો આ પાંચેય પેજને હું વર્ડમાં કન્વર્ટ કરવા માગું છું અને પછી બિનજરૂરી એટલે કે મારે જે પ્રશ્નો નથી રાખવા એને હું ડિલીટ કરી દઈશ, બાકીના રહેવા દઈશ અને પછી મારે જે મુજબનું જરૂર છે એ મુજબનું ફોર્મેટિંગ કરી દઈશ. તો ચાલો મિત્રો કેવી રીતે કરી શકાય તે જોઈએ. હવે સૌથી પહેલાં જો હું આને સીધી જ કન્વર્ટ કરીશ તો મને મુશ્કેલી પડવાની છે, એટલે એ જે રીતો છે તમને નથી બતાવતો જેથી સમયનો બગાડ ન થાય. હવે હું આને ક્લોઝ કરી દઈશ, બહાર નીકળી જઈશ અને સ્ક્રીન પર આવી જઈશ. હવે સૌથી પહેલાં હું ગૂગલ ક્રોમ ઓપન કરવાનો છું અને આ જે PDF ફોર્મેટમાં એકમ કસોટી છે એને સૌથી પહેલાં હું પિક્ચર ફોર્મેટમાં કન્વર્ટ કરીશ. PNG કે JPG, હું PNG પસંદ કરું છું, તમે JPG પણ પસંદ કરી શકો છો પણ હું કોઈ કારણસર PNG જ પસંદ કરું છું. મિત્રો, હવે હું ગૂગલ ક્રોમ ઓપન કરું છું. ગૂગલ ક્રોમમાં હું લખવાનો છું PDF ટુ ઇમેજ અથવા PNG, PDF ટુ PNG. ઓનલાઈન કોઈ વેબસાઇટ શોધવાનો છું, કન્વર્ટ કરવાનો છું અને અહીંયા આગળ મારી પાસે ઘણા બધા ઓપ્શન છે. આપણી પાસે જે ફ્રી સોર્સ હોય તમે એનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ જાતના સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવાની એમાં જરૂર હતી નથી. ચલો હું આ ક્લાઉડ કન્વર્ટ યુઝ કરું છું, તમે કોઈ પણ યુઝ કરી શકો છો. અને ઓપન કરું છું, આની પર ક્લિક કરીને અને ઓપન કરું છું. ઓપન થઈ ગયું છે ક્લાઉડ કન્વર્ટ PDF. હવે અહીંયા આગળ હું PNG ફોર્મેટમાં જ અને કન્વર્ટ કરવા માગું છું PDF ટુ. હવે હું સિલેક્ટ કરું છું આને અને હવે હું આ એકમ કસોટીને પસંદ કરીશ કે જેની અંદર 5 પેજ છે. ઓપન કરીશ અને હવે હું અહીંથી કરીશ કન્વર્ટ, એટલે કન્વર્ટ થવા માંડશે. મિત્રો, એક મારી 5 પેજની ફાઇલ છે, હું એને જ કરવાનો છું. અહીંયા આગળ એક સેટિંગનું ઓપ્શન છે, ચાલો જોઈ લઈએ એની અંદર શું છે. અહીં 300 પિક્સેલ ડેન્સિટી છે, હું થોડી ડેન્સિટી હાઈ કરી દઉં છું જેથી કોઈ ટેક્સ્ટ મિસ ના થઈ જાય, એટલે હું 600 કરી દઉં છું અને ઓકે કરી દઉં છું. ડેન્સિટી 600 પિક્સેલ કરી દીધી છે. હવે PNG ફોર્મમાં હું કન્વર્ટ કરવાનો છું અને આ કન્વર્ટ પર હવે હું ક્લિક કરું છું. પ્રોસેસિંગ થાય છે, ખૂબ ઓછા સમયમાં થઈ જતું હોય છે, થોડુંક ઇન્ટરનેટ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. ઓકે, કન્વર્ટ થઈ ગઈ છે લગભગ 4-5 સેકન્ડમાં. હવે હું એને ડાઉનલોડ કરું છું મિત્રો, ઝિપ ફાઇલ છે અને હવે હું એ જ લાલ રંગનું જે મારું ફોલ્ડર છે હાઈલાઇટ થઈ એટલે લાલ રંગ કરી દીધો છે, એની અંદર જ હું આને સેવ કરી દઉં છું. હવે સેવ કરી દીધી છે. હવે મારી પાસે જે એકમ કસોટી PDF ફોર્મેટમાં હતી એની જગ્યાએ હવે PNG ફોર્મેટમાં પણ આવી ગઈ છે. એનું એક ચોક્કસ કારણ છે PNG ફોર્મેટમાં કન્વર્ટ કરવા માટેનું. હું હવે આને ક્લોઝ કરી દઉં છું, મારે આની કોઈ જરૂર નથી.
હવે હું મારા ફોલ્ડરમાં જવાનો છું. જો મિત્રો આ પીડીએફ હતી એની જોડે આ પિક્ચર ફોર્મેટમાં ઝિપ છે. હવે હું આને પાંચે એની અંદર જે પાંચ પેજ છે એ ઝિપ ફોર્મેટમાં છે, હું એને એક્સટ્રેક્ટ કરી દઉં છું. અહીં આગળ એક્સટ્રેક્ટ કરી દઉં છું. ઓકે, આ પાંચ પેજ એક્સટ્રેક્ટ થઈ ગયા છે. ચલો તમને હું બતાવી દઉં, એની બાજુમાં એક નવું ફોલ્ડર બની ગયું છે અને એની અંદર આવી ગયા છે. હવે એકાદ પેજને આપણે ઓપન કરીને જોઈ લઈએ. હવે 600 પિક્સેલમાં અથવા તો ડેન્સિટી હાઈ કરવાનો ફાયદો શું છે તમે જુઓ, કે હવે હું આને આ મોટું કરીશ ચિત્ર તો એને ફાટશે નહીં ચિત્ર, જુઓ. જેથી આપણે આગળ લઈ જવાના છે જ્યારે આ પિક્ચરને, ત્યારે એના જે ટેક્સ્ટ છે એને ખૂબ સારી રીતે રેકોગ્નાઇઝ કરી શકે, ઓળખી શકે અને એને વર્ડમાં કન્વર્ટ કરી શકે. હવે હું આને ક્લોઝ કરી દઉં છું. મારી પાસે આ પાંચ પેજ છે, પાંચે પેજને હું હવે કન્વર્ટ કરવાનો છું. ચાલો હું આને ક્લોઝ કરી દઉં છું. અને મને ખબર છે કે આ જે અમારું પિક્ચર ફોર્મેટમાં મારી ફાઇલ છે એ આ લાલ રંગના ફોલ્ડરમાં છે. હવે હું ફરી પાછો ગૂગલ બ્રાઉઝર ઓપન કરું છું. મિત્રો મારું ગૂગલ બ્રાઉઝર ઓપન થઈ ગયું છે, જુઓ. હા, હવે અહીંયા આગળથી હું ડ્રાઈવ ઓપન કરવાનો છું. મિત્રો ડ્રાઈવ ઓપન કરવા માટે તમારે અહીંયા આગળ ગૂગલ એપ્સની જે ગ્રીડ છે 3x9 ડોટ એની પર ક્લિક કરવાનું છે. હવે હું ડ્રાઈવ ઓપન કરું છું. ડ્રાઈવ, ઓકે. ડ્રાઈવમાં હવે હું અહીંથી માય ડ્રાઈવમાં જવાનો છું. ખૂબ સહેલું છે, સમજીને કામ કરશો તો સહેલાઈથી થઈ શકશે. અને હવે મારું જે ફોલ્ડર છે આમાં અપલોડ કરવાનો છું. આખું ફોલ્ડર જ ફોલ્ડર અપલોડ, ફાઇલ સિંગલ નથી, ફોલ્ડર છે મારું આખું. આ જે પાંચ પિક્ચરવાળું PNGવાળું એને હું પસંદ કરી લઉં છું અને હવે હું અપલોડ પસંદ કરી લઉં છું. અહીંથી અપલોડ પસંદ કરી લઉં છું. ઇન્ટરનેટની સ્પીડ પર ડિપેન્ડ કરે છે. થઈ ગયું મિત્રો, જુઓ લગભગ એકાદ સેકન્ડમાં થઈ ગયું છે આખું ફોલ્ડર અપલોડ. હવે હું આની અંદર ચેક કરી લઉં છું કે પાંચે પાંચ ફાઇલ છે. હા, પિક્ચર ફોર્મેટમાં છે. હવે હું શું કરવાનું છું જુઓ મિત્રો, કોઈ એક ફાઇલ પસંદ કરું છું. પહેલી પસંદ કરી મેં, ઓપન વિથ લખ્યું છે, અહીં પ્રિવ્યૂ છે. પ્રિવ્યૂની બરાબર નીચે ગૂગલ ડોક્સ છે, જુઓ. એની પર ક્લિક કરવાનો છું અને હવે આને ઓપન કરવાનો છું. મિત્રો તમારું કામ થઈ ગયું છે. તમારી જે ટેક્સ્ટ ફાઇલ છે પિક્ચર ફોર્મેટમાં, ફાઇલ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે એ ટેક્સ્ટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગઈ છે. 99.99% એક્યુરસી હોય છે, કોઈ પણ જાતની ભૂલ હોતી નથી, રસ્વઈ દીર્ઘની પણ ભૂલ હોતી નથી મિત્રો આની અંદર. હવે હું આને પસંદ કરી લઉં છું, કંટ્રોલ એ કરું છું એટલે બધા ટેક્સ્ટ સિલેક્ટ કર્યા, કોપી કરું છું અને હવે હું વર્ડની અંદર આને પેસ્ટ કરવાનો છું. મારી વર્ડ ફાઇલ ઓપન કરવાનો છું મિત્રો, વર્ડ ફાઇલ, અને હું આમાં કંટ્રોલ વી કરીને પેસ્ટ કરવાનો છું. તમે જોઈ શકો છો આ છેલ્લી લાઇન કાઢી નાખું છું, મારે આની જરૂર નથી. ચલો આને કાઢી નાખું છું. હવે હું આ બધા ટેક્સ્ટને પસંદ કરું છું, 14 કરી દઉં છું. હું ટેક્સ્ટની ડિઝાઇન પણ બદલી શકું છું, જુઓ સરસ મજાના, હજી થોડા મોટા કરું છું અને હું જરા ફોર્મેટિંગ કરી દઉં છું, જસ્ટિફાઈ કરી દઉં છું. તમે જોઈ શકો છો આખી જ ફાઇલ ટેક્સ્ટ ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગઈ છે મિત્રો. રસ્વ દીર્ઘની કે ઉપર અનુસ્વારની કે રસ્વ દીર્ઘની પણ ભૂલ નથી, જુઓ. એ BCD પ્રમાણે ફર્સ્ટ ક્લાસ તમારી ફાઇલ તમારી પાસે તૈયાર છે. એન્ટર કરું છું. હવે હું બીજું પેજ આની અંદર એડ કરવા માગું છું એની નીચે જ, તો ફરી પાછો એમાં જ જઈશ હું અને ક્લોઝ કરી દઈશ. હવે બીજા પેજમાં જઈશું, પ્રશ્ન બેંક, એની પર રાઇટ ક્લિક કરીશ, ઓપન વિથ કરીશ, ગૂગલ ડોક્સમાં જઈશ. તમારી ફાઇલ કન્વર્ટ થઈ રહી છે મિત્રો, થઈ ગઈ છે તમારી ફાઇલ. અને હવે અહીંયા આગળ તમે જુઓ કે હવે હું આને પણ પસંદ કરી લઉં છું, કંટ્રોલ એ, કોપી, અને હવે હું જવાનો છું વર્ડની અંદર, વર્ડમાં, અને અહીંયા આગળ હું કરવાનો છું કંટ્રોલ વી. હવે તમે જુઓ મિત્રો કે મારા પ્રશ્નો અને એના ઓપ્શન જે છે એ પણ આવી ગયા છે. જુઓ 9 સામાજિક વિજ્ઞાન, જુલાઈ, પ્રશ્ન બેંક, વિભાગ, તો જોડકા જોડો, પછી પ્રશ્નો છે અહીંયા આગળ. જુઓ જરાક તમારે ફોર્મેટિંગ થોડું કરવું પડશે. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી. તમારે પ્રશ્ન બેંકને જોઈ અને હવે થોડીક એને એડિટ કરવી પડશે, પણ તમારા ટેક્સ્ટ કમ્પ્લીટ તૈયાર છે તમારી પાસે. ચલો ત્રીજું પેજ પણ લઈ લઈએ એટલે તમને વધુ ખબર પડે. હવે હું આને ક્લોઝ કરું છું અને હવે મેં બીજું પેજ લીધું હતું મિત્રો, હવે હું ત્રીજા પેજમાં જાઉં છું, રાઇટ ક્લિક કરું છું, ઓપન વિથ કરું છું અને ગૂગલ ડોક્સમાં જાઉં છું.
અને તમારી ફાઇલ જે છે એ ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ રહી છે, થઈ ગઈ છે મિત્રો. હવે કંટ્રોલ એ કોપી કરી લઉં છું અને હવે પાછો હું વર્ડમાં જઈ, મારી જે વર્ડ ફાઇલ છે એમાં જઈ અને કંટ્રોલ વી કરું છું. એટલે જુઓ મિત્રો, તમારી જે ફાઇલ જે છે એ બધા જ પ્રશ્નો જે છે એ ટેક્સ્ટ ફોર્મેટમાં આવી ગયા છે. હવે તમારે જનરલ એડિટિંગ કરવાનું છે, બાકીના બિનજરૂરી પ્રશ્નો તમે જે પ્રશ્ન બેંકમાં યુનિટ ટેસ્ટમાં પૂછવા નથી માગતા એ પ્રશ્ન બેંકમાંથી કાઢી નાખવાના છે. અને હેડરને એવું ઘાટું કરીને સરસ મજાનું આકર્ષક તમે વર્ડમાં પેપર બનાવી શકો છો અને પછી એને પીડીએફમાં કન્વર્ટ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.